નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ ઓર કોસ્ટ પ્રોફિટ વોલ્યુમ રેશિયો, એનો એક્ઝામ્પલ નંબર 17. ધ ફોલોઈંગ આર ધ ઇન્ફોર્મેશન ફ્રોમ નિલના લિમિટેડ યર્સ 2021 એન્ડ 22 સેલ્સ એન્ડ પ્રોફિટ. એ બે વર્ષનો પ્રોફિટ અને સેલ્સ આપ્યો છે, તો ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ વાળી ફોર્મ્યુલા મૂકી અને PVR ફાઇન્ડ કરવાનો થાય. ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ PVR. સેકન્ડ, પ્રોફિટ વેન સેલ્સ આર 80,000 એન્ડ 30,000. 80,000 સેલ્સ એ પ્રોફિટ અને 30,000 સેલ્સ એ પ્રોફિટ. થર્ડ, સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ 45,000. 45,000 પ્રોફિટ કરવો હોય તો સેલ્સ કેટલું. ફોર, ફિક્સ એક્સપેન્સીસ. આ ફિક્સ એક્સપેન્સીસ તમારે પહેલા શોધવા પડે બે નંબર ઉપર. એન્ડ ફાઈવ, બ્રેક ઇવન પોઈન્ટ BEP. ફર્સ્ટ ઓફ ઓલ, નંબર વન, PVR ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પ્રોફિટ અપોન ચેન્જ ઇન સેલ્સ ઇન 200. Change in profit upon change in sales into 100. જે વધુ profit હોય એમાંથી ઓછો profit minus કરો, 10,500 minus 7,500 upon 90,000 minus 75,000 into 100 is equal to difference 3,000 divided by 15,000 into 100 is equal to 20%. હવે નંબર 4, ફિક્સ એક્સપેન્સીસ. અહીંયા ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ કરવા પડે, એના વગર આગળના આન્સર મળે નહીં. આપણો નિયમ છે કે સેલ્સ ની ફોર્મ્યુલા મૂકી કોઈ પણ એક વર્ષનું સેલ્સ અને પ્રોફિટ લઈ અને ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ કરી દેવાનું. તમારે આ સિચ્યુએશન ની અંદર પહેલા PVR, બીજો એ ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ કરી અને પછી જ કોઈ પણ વસ્તુનો આન્સર આપવાનો, એ સિવાય કોઈ આન્સર મળશે નહીં. સેલ્સ ઇઝ ઇક્વલ ટુ F plus P upon PVR. Suppose કે આપણે 2021 નું સેલ લઈએ, તો સેલ્સ 25,000 is equal to F ફાઇન્ડ કરવાનો. હવે સેલ્સ 2021 નું લીધો તો પ્રોફિટ પણ એનો જ લેવાનો, 7,500 upon PVR 20%. 75,000 into 20% is equal to F plus 7,500. આનું મલ્ટીપ્લિકેશન થાય 15,000. 7,500 આ બાજુ આવે એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ એફ. એફ ઇઝ ઇક્વલ ટુ 7,500. નાવ નંબર 2. નંબર 1, સેલ્સ 80,000 હોય ત્યારે પ્રોફિટ, વેન સેલ્સ 80,000 પ્રોફિટ when sales is 80,080. And sales ની ફોર્મ્યુલા મૂકી દેવાની, sales is equal to F plus P upon PVR. Sales 80,000, F 7,500 plus P upon PVR 20%. 80,000 20% આ બાજુ આવે એટલે ગુણાકારમાં, ઇન્ટુ 20% ઇઝ ઇક્વલ ટુ 7,500 પ્લસ પી. આનું મલ્ટીપ્લિકેશન થાય 16,000. 7,500 આ બાજુ આવે એટલે માઇનસ ઇઝ ઇક્વલ ટુ પી, એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ 8,500. એન્ડ સેકન્ડ, પ્રોફિટ વેન સેલ ઇઝ 80,000 30,000 profit or loss when sell is 30,000 પછી થાય સેલ્સ ની ફોર્મ્યુલા મૂકીએ, સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન PVR. હવે સેલ્સ લેવાનું 30,000 ઇઝ ઇક્વલ ટુ એફ 7,500
प्लस पी फाइंड करवाना, पीवीआर 20%, 30%, 30,000 इनटू 20% इज इक्वल टू 7,500 प्लस पी, अनु मल्टीप्लिकेशन थाई 6,000, 7,500 आबाजू आवे એટલે माइनस, माइनस 7,500 इज इक्वल टू पी, पी इज इक्वल टू 1,500 माइनस मींस लॉस, ये 1,500 आ लॉस આવશે. थर्ड, सेल्स टू बी अर्न अ प्रॉफिट ऑफ रुपीस 45,000. नंबर थ्री, सेल्स टू अर्न प्रॉफिट ऑफ रुपीस 45,000. 45,000 प्रॉफिट करवो होय तो सेल्स केटलो, એટલે સેલ્સ ની પાછળ ફોર્મ્યુલા મૂકીએ કે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ ટી અપોન પીવીઆર. એફ 7500 પ્લસ પી 45,000 અપોન પીવીઆર 20%, આનું ટોટલ થાય 52,500 ડિવાઇડેડ બાય 20% ઇઝ ઇક્વલ ટુ 2,62,500 રૂપિયા. નંબર 4 થઈ ગયો. 5, બ્રેક ઇવન પોઈન્ટ. 5, BEP ઇઝ ઇક્વલ ટુ F અપોન PVR. F 7500 upon PVR 20% is equal to 37,500. Break even point. Thank you, friends.